કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને હું પણ મજામાં છું અને તમે ધોરણ દસના બોર્ડની સારી એવી તૈયારી કરી રહ્યા છો અને રિપીના માધ્યમથી તમને ખૂબ મજા આવી રહી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર પંદર સંભાવના આગળના વિડીયોમાં જોયો તે સામાન્ય માહિતી હવે ત્યાંથી ને ત્યાંથી જ આપણે આગળ વધવાના છે ચેપ્ટર નંબર પંદર સંભાવના અને એનો પાર્ટ ટુ ચાલો જુઓ ને આપણે એમ લાગે કે આ જબરજસ્ત વસ્તુ થઈ રહી છે નેડીને મજા જ આવી જાય કઈક કરવા માટે કઈક ગુમાવું છે એના જેવી વસ્તુ થાય છે આપણે મજા જ આવે છે જોવાની ચાલો આગળ જોઈએ સંભાવનાની પ્રશિષ્ઠ કે ગાણિતિક વ્યાખ્યા સંભાવનાની આપણે ઘણી બધી ચર્ચા આગળના વિડીયોમાં આપણે જોઈ એમાં આપણે પહેલી જોઈ હતી કે સત્તરમી સદીમાં બ્લેક પાસ્કલ અને ફર્મા નામના ગણિત ફ્રાન્સમાં શું કર્યું હતું પ્રશિષ્ટ વ્યાખ્યા આપી હતી અભિગમ શરૂઆત કરી હતી વૈજ્ઞાનિક અભિગમ અને પછી ઓગણીસો ને સાડત્રીસમાં કોલ્ગો કોલ્મોગોરો નામના વ્યક્તિએ કંઈક માહિતી આપેલી હતી રાઈટ ને હવે એ જ વ્યાખ્યાઓને આપણે અહીંથી શરૂઆત કરી અને જોઈએ કોઈ ઘટનાની સંભાવના એટલે કે તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા અને પ્રયોગના પ્રયત્નોની કુલ ગુણોત્તરને ઘટના બને તેની તમે કોઈ પણ ઘટના લીધી છે એના જેટલા પ્રયત્નો બને એની સંખ્યા અને કુલ પ્રયત્નોની સંખ્યાના ગુણોત્તરને શું કહેવાય ઘટના કહેવાય છે અને આ ઘટનાની સંભાવના કહેવાય છે ફરી એક વખત જોઈએ કોઈ ઘટનાની સંભાવના એટલે કે તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા જે પ્રયત્ન છે તમે માની લો કે પાછો અને ફેંકો છો એટલે કુલ પ્રયત્ન કેટલા છ તો અહીંયા છેદમાં શું આવશે પ્રયત્નની કુલ સંખ્યા એટલે છ અને એમાંથી તમારે ચાર જોતા છે તો પાસામાં ચાર કેટલી વાર આવે એક વખત તો ઘટના એ ઉદભવે તેના માટેની સંખ્યા એટલે એકના છેદમાં છ રાઈટ વાત આ હતી તમારી સામાન્ય વાત ફરી એક વખત જોઈએ કોઈ ઘટનાની સંભાવના એટલે કે તે ઘટના માટેના પ્રયત્નોની પ્રયત્નોની પ્રયોગના કુલ સંખ્યાના માટે ઘટના એ બને તેની સંભાવના કહેવાય છે ઓકે હવે તો ઘટના કોઈ પણ લો તમને તમે જે ઘટના અહીંયા લેશો ને એનો સંકેત બની જશે બાકી સંભાવનાનો સંકેત હું પી ઓફ અહીંયા તમે બી લેશો તો અહીંયા બી આવશે અહીંયા સી લેશો તો અહીંયા સી આવશે અહીંયા ડી લેશો તો અહીંયા ડી આવશે માની લો કે તમારું નામ વાયથી શરૂ થાય વાય આવશે તમારે તમારે જે અહીંયા અહીંયા લેશો એ સંકેત પડશે તો ઘટના એ ઉદભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા અને છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા ઓકે આ હતી તમારી ઘટનાની સંભાવના ઓકે ચાલો કોઈ પણ ઘટનાની સંભાવના શું હોય ઝીરો અને એક પણ અહીંયા એક ટાઈપિંગ મિસ્ટેક છે આપણે જોઈ લેજો કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 કરતા મોટી અને 1 કે 1 કરતા નાની હોય છે કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 કરતા મોટી અને 1 કે 1 કરતા નાની હોય છે યાદ રાખજો મોસ્ટ ટાઈમ બી ટોપિક છે અને આ તો તમારું મોસ્ટ ટાઈમ અગત્યનું ફોર્મ્યુલા રેડી તો કે

જે હેડ આવવાનું બાકી વધે છે છાપ આવવાનું એને શું કહેવાય છે પૂરક ઘટના કહેવાય છે ફરી એક વખત તમે સિક્કો ઉછાળો છો અને કાટ આવી તો એ ઘટના પણ બાકી શું વધે છે તો કે હેડ એટલે કે છાપ આવવાની ઘટના એને શું કહેવાય છે પૂરક ઘટના કહેવાય છે કોઈ ઘટના ન ઉદભવે તેવી ઘટનાને પૂરક ઘટના કહેવાય હવે કાટ આવી ગઈ તો છાપ તો આવવાનો જ નથી એટલે જ નથી ઘટના એટલે એને કેવી ઘટના કહેવાય પૂર્વ ઘટના કહેવાય છે જેનો સંકેત એ ડેસ અથવા એ બાર છે તમને બોર્ડના પેપરમાં અગત્યમાં અગત્યનું બોર્ડ મોસ્ટ એમ્બી ચેપ્ટર છો મિત્રો બોર્ડના પેપરમાં બેઝિક વાળા માટે આ પેપર આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે રાઈટ એટલે સંકેત શું છે એ ડેસ અથવા એ બાર કોઈ પણ ઘટના અને તેની પૂર્વ ઘટનાની સંભાવના નો સરવાળો માટે શું થાય એક ઘટના અને ઘટનાનો સરવાળો શું થાય એક જો આ ઘટના ઓફ આ ઘટના 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 અથવા બાર બરાબર શું થાય અને પૂરો ઘટનાનો સરવાળો હંમેશા માટે એક થાય છે એટલે પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેસ અથવા એ બાર બરાબર એક હવે જો મારે ઘટના જોતી હોય તો આ બરાબરની પેલી સાઈડ જાય તો પ્લસ થઈ કેવું થઈ જશે માઇનસ એટલે વન માઇનસ પી ઓફ એ બાર અને જો મારે ઘટના જોતી તો પૂર પૂરક ઘટના જોતી છે તો ઘટના પેલી સાઈડ જશે તો પી ઓફ એ બાર બરાબર પી ઓફ એટલે સિમ્પલ તમારે યાદ રાખવાનું કે કોઈ પણ ઘટના અને પૂરક ઘટના નો સરવાળો હંમેશને માટે એક થાય છે કોઈ પણ ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો જો માથે મેં બાર નો સરવાળો કેટલો થાય છે એક થાય છે ચાલો હવે બહુ અગત્યનો ટોપિક છે બે પાસાને ઉછાળતા મળતા પૂર્ણાંકનો નો સરવાળો બે ભાષાને તમે ઉછાળો એટલે જોઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ અને છ બીજાને ઉછાળો તો પણ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ છ મળી ગયા હવે મારે કુલ પરિણામ લેતા હોય તો એકનો વારો આ બધાની સાથે એટલે એક 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 બે એક ત્રણ એક ચાર એક પાંચ અને એક છ

ચાર નો વારો ચાર એક ચાર બે ચાર ત્રણ ચાર પાંચ ચાર ચાર ને ચાર છ પાંચ એક પાંચ બે પાંચ ત્રણ પાંચ ચાર પાંચ પાંચ ને પાંચ છ છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ છો કે છત્રીસ કેટલા મળશે મિત્રો છત્રીસ જો બે પાસાને ઉછાળતા મળતા પરિણામ નો સરવાળો એટલે જો ઉછાળો એટલે બે તો એક બે આ બે સરવાળો ત્રણ આ સરવાળો ચાર સરવાળો પાંચ નો સરવાળો બે અંક નો સરવાળો એક વખત જો એક બે હવે આવશે બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ એક એટલે ઓછા મોછો સરવાળો કેટલો થાય બે અને છેલ્લે આવશે છ છ કેટલા થાય બાર એ પણ કેટલી વખત આવશે એક એટલે જો અહીંયા લખ્યું છે કે સરવાળો યુગ્મ થાય યુગ્મ એટલે શું તો કે બેકી બેકી એટલે શું તો કે 2 4 6 8 આવી રીતે તો જો 2 થાય એવી સંભાવના કેટલી 1 ઓકે 4 થાય એવા 3 6 થાય એવા 5 8 થાય એવા 5 10 થાય એવા 3 અને 12 થાય એવા 1 અંકનો સરવાળો બે થાય એવા પરિણામો એક જ મળે ચાર થાય એવો સરવાળો ત્રણ મળે છ થાય એવો સરવાળો પાંચ મળે આઠ થાય એવો સરવાળો મળે દસ થાય એવો સરવાળો સરવાળો મળે મળે થાય છે એક યાદ રાખજો વસ્તુ છે તો પછી સર સરવાળો યુગ્મ થાય એટલે જો આ રેડ લાઈન લખી છે ને જેટલી સરવાળો કરો એક ને ત્રણ ચાર ચાર ને પાંચ નવ નવ ને પાંચ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર જો થઈ ગયો સરવાળો યુગ્મ થાય એવા પરિણામો કેટલા અઢાર તો અયુગ્મ થાય એવા હોય અઢાર કેમ કે કુલ કેટલા છે છત્રીસ છત્રીસ માંથી અઢાર જશે તો કેટલા વધશે અઢાર જ વધવાના ને ક્લિયર મિત્રો ચાલો એવી રીતે અંકનો ગુણાકાર કરતા પૂર્ણકનો ગુણાકાર મળે તો જો ગુણાકાર કરો ને તો કેટલા કેટલા મળે સત્યાવીસ જોતા જજો બે ચાર છ આઠ દસ બાર સોળ અઢાર વીસ ચોવીસ છવ્વીસ ત્રીસ અને છત્રીસ આ લાઈન કેરી બધા

અલા રમી રમીને અઘરું કામ ખરાબ નથી પણ બધું કાયમ રમાતું નથી રાઈટ ચલો બાવન પત્તા બાવન પત્તા ની ચર્ચા કરી તો ચિત્ર વાળા પત્તા કેટલા છે ચિત્ર એટલે મુખ મુદ્રા વાળા કેવા મુખ મુદ્રા જેવા કે રાજા રાણી જોકર આ ત્રણે ત્રણ પત્તા કેવા હોય છે મુખ મુદ્રા એની અંદર ચિત્ર દોરેલું હોય છે બાકીના જે પત્તા હોય છે ને એકો એકો તીડી અને આ પત્તા છે છે જેની અંદર હોય આમાં ક્યાંય ચિત્ર છે પણ રાજાના પત્તાની અંદર શું હોય ચિત્ર હોય રાણીના પત્તામાં પણ ચિત્ર જોકરના પત્તામાં પણ ચિત્ર હોય છે એટલે મુખ મુદ્રા વાળા એટલે ચિત્ર વાળા પત્તા કેટલા હોય બાર રેડી કેમ કેમ કે જુઓ હવે એ ચર્ચા કરીએ કુલ કેટલા પત્તા બાવન એમાંથી લાલ રંગના કેટલા હોય છવ્વીસ ને કાળા રંગના કેટલા હોય છવ્વીસ લાલ રંગના છવ્વીસ અને કાળા રંગના છવ્વીસ એમાંથી લાલ રંગમાં લાલીના અને ચોકટના લાલીના પત્તા કેટલા હોય તેર અને ચોકટના પત્તા પણ કેવા હોય આ છે ને લાલીનું પત્તું છે જોજો લાલી આ ચોકટ ઓકે આને કહેવાય કાળી અને આને કહેવાય ફૂલી આ એટલા પત્તાની રંગ આવતો હોય છે રાઈટ હવે એની અંદર જુઓ પત્તા બાવન લાલ રંગના છી કાળા રંગના છી લાલ રંગમાં તેર ચોકટના તેર કાળા રંગમાં કાળીના ફૂલીના ના એની અંદર અંદર છે ને આ પણ ત્રણ પત્તા ચિત્ર વાળા હોય બાકીના જે દસ પત્તા છે ને ચિત્ર વગરના કુલ બાવન પત્તામાંથી માંથી જો બાર પત્તા ચિત્ર વાળા હોય તો બાકીના ચાલીસ પત્તા કેવા હોય ચિત્ર વગરના સાદા પત્તા આ રીતના રાઈટ વાત ચાલો લીપર્સ અને બિન લિપર્સ આ પણ એક અગત્યની અને બહુ જરૂરી વસ્તુ છે જે વર્ષને ચાર વડે નિશેષ ભાગી શકાય જે વર્ષનો ચાર વડે અત્યારે બે હજારને આપણે બાવીસ ચાલુ છે બે હજારને બાવીસના ચાર વડે ભાગાકાર થાય જો થાય શેષ ઝીરો મળે તો એને લીપર્સ કહેવાય અને જો ન થાય તો એને શું કહેવાય વર્ષ કહેવાય જે વર્ષને ચાર વડે નિશેષ ભાગી શકાય તે વર્ષને વર્ષ અથવા જે વર્ષમાં ત્રણસો સાસઠ દિવસ અને ફેબ્રુઆરી માસમાં ઓગણત્રીસ દિવસ હોય તેને વર્ષ કહેવાય છે ક્લિયર વાત આગળ વાત વર્ષ એટલે હું જે વર્ષને ચાર વડે નિશેષ ભાગી ન શકાય ત્યારે બે હાજર ને બાવીસ ચાલે છે બે હાજર ને બાવીસ નો જો તમે ચાર વડે ભાગાકાર કરવા જાવ તો કઈક ને કંઈક શેષ મળે એટલે માટે એને શું કહેવાય બિન લીપ કહેવાય જે વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ અને ફેબ્રુઆરી માસમાં અઠ્યાવીસ દિવસ જ હોય આ વર્ષે ફેબ્રુઆરી માસમાં અઠ્યાવીસ દિવસ જ રાઈટ ને એને કેવું કહેવાય બિન લીપર્સ વર્ષ ટૂંકમાં વાત કરું ને તો જે સંખ્યા છે ને ચાર વડે ચાર નો ગુણિત હોય શું હોય ચાર નો ગુણિત એ બધાને શું કહેવાય લીપ વર્ષ અને જે ચાર નો ગુણિત નથી એનું કહેવાય બિન લીપ વારની સંભાવના માસ કે વારસના વારસના દિવસોની શેષ છેદમાં સાત આ વસ્તુ અત્યારે તમે રેવા દો આનો ટોપિક હું તમારી છેલ્લે ચર્ચા કરવાનો છું અત્યારે એની કોઈ હું ચર્ચા કરતો નથી પણ જો અહીંયા વ્યાખ્યા પ્રમાણે આપ્યું છે ખાલી એક વખત આપણા માઇન્ડ પ્રમાણે જોઈ લઈએ પણ આ જે ટોપિક છે એની ચર્ચા આપણે કરશું પછી જો કોઈ પણ મહિનાની કોઈ પણ તારીખે કોઈ પણ વાર આવવાની સંભાવના હું એકના છેદમાં સાત કેમ કે કુલ સાત જ દિવસ હોય અને એક અઠવાડિયામાં એકવાર એક જ વખત આવે સોમવાર આખા અઠવાડિયામાં સાત દિવસમાં એક જ વાર આવે મંગળવાર આખા અઠવાડિયામાં સાત દિવસ એક જ વાર આવે એટલા માટે કોઈ પણ મહિનાની કોઈ પણ તારીખે કોઈ પણ વાર આવે ની સંભાવના શું એકના છેદમાં સાત તમને એવું કે ભાઈ માર્ચ મહિનાના પેલા અઠવાડિયામાં સોમવાર કેટલી વાર આવે ની સંભાવના શું તો એકના છેદમાં સાત કેમ કે સોમવાર પહેલા અઠવાડિયામાં એક જ વાર આવતો બીજા અઠવાડિયામાં એક વાર એક વખત આવે એકત્રીસ દિવસ વાળા મહિનામાં કોઈ પણ વાર પાંચ વાર આવે એકત્રીસ દિવસ વાળા મહિનામાં કોઈ પણ વાર પાંચ વાર આવે સંભાવના ત્રણના છેદમાં સાત અને એવી જ રીતે ત્રીસ દિવસ વાળા મહિનામાં કેવી રીતે ખબર જોજો હું તમને આ ટોપિક સમજાવું એકત્રીસ દિવસ છે એમાં જો અઠવાડિયા કેટલા આવે સર ત્રણ દિવસ તો બાકીના ત્રણ દિવસોની સંભાવના શું મળે ત્રણ ના ફરીથી જો ચર્ચા કરીએ તમારી પાસે એક બે ત્રણ લઈને એકત્રીસ દિવસ છે એમાંથી જો અઠવાડિયા કેટલા હોય એક મહિનામાં ચાર અઠવાડિયા આવે ટોટલ એ ટોટલ એટલે તેવા સાત અઠવાડિયા સાત દિવસના ચાર અઠવાડિયે એટલે અઠ્યાવીસ દિવસ છે તમારી પાસે કુલ એકત્રીસ દિવસ છે એકત્રીસ માંથી અઠ્યાવીસ એટલે બાકી કેટલા ત્રણ દિવસ તો આ ત્રણ દિવસ એવા છે કે સો મંગળ બુધ હોય કે મંગળ બુદ્ધ ગુરુ ગુરુ શુક્ર શનિ કે બુધ ગુરુ પણ દિવસ આવે એ ડિપેન્ડ કરે મહિના ઉપર એટલે એકત્રીસ દિવસ વાળા મહિનામાં કોઈ પણ વાર પાંચ વાર આવે એની સંભાવના ત્રણ ના છેદ માં સાત એવી જ રીતે ત્રીસ દિવસ વાળામાં જો ત્રીસ દિવસ હોય તો અઠ્યાવીસ અઠવાડિયા ચાર ગયા એટલે બે દિવસ હોય તો એની સંભાવના બે ના છેદ માં સાત ઓગણત્રીસ દિવસ વાળા મહિનામાં એક ના છેદમાં સાત જો લીપર્સ હોય તેવા વર્ષમાં કોઈ પણ વાર ત્રેપન વાર આવવાની સંભાવના મોસ્ટ ટાઈમ પી ટોપિક હોય યાદ રાખજો આ છે ને મોસ્ટ ટાઈમ પી છે એક માર્ક્સ માટે ખૂબ અગત્યનો ટોપિક છે અને તમે આના ઉપર ચર્ચા કરતા રહેજો જયારે જયારે ટાઈમ મળે ત્યારે લીપર્સ હોય તેવા વર્ષમાં કોઈ પણ વાર ત્રેપન વાર સંભાવના બે ના છેદમાં સાત અને બેન લીપ વર્ષમાં કોઈ પણ વાર ત્રેપન વાર આવે એની સંભાવના એક ના છેદમાં સાત અંદર ત્રેપન વાર બેના છેદમાં કોઈ પણ વાર આવે ની સમય એક ના છેદમાં સાત અને આ હતી તમારી ખૂબ અગત્યની ટોપિક ખૂબ એટલે ખૂબ જરૂરી વસ્તુ છે આ બધી વસ્તુ તો ચાલો મિત્રો હવે પછી આગળના વિડીયોની અંદર આપણે આગળ વધીએ ખૂબ ખૂબ આભાર